શુભકા પછી ક્યારે છે પાર્ટી? શું પાર્ટી? હજી તો ગાડી લીધી નથી ને પાર્ટી માંગવા આવી ગયો તું. કેમ? અરે જે ગાડી મને ગમે છે એમાં ફીચર્સ નથી મળતા, અને જેમાં ફીચર્સ મળે છે ને એના ભાવ તો ભાઈ આસમાને પહોંચી જાય છે. તો તારે કયા ફીચર્સ જોઈએ છે? જો ફીચર્સમાં આપણે ગાડી લઈ તો સનરૂફ તો હોવો જ જોઈએ. પછી બીજું પેલું હોય છે ને ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે વાળું, હા એ બી હોવું જોઈએ. ને ત્રીજું પેલું કે લેધર રેડ સીટ્સ હોય ને એ બી હોવી જોઈએ. એટલે આમ ક્લાસ ગાડી લેવી છે મારે. આજે તું ફીચર બોલી ને એ બધા જ બિન જરૂરિયાત વાળા ફીચર છે, જેની જરૂર એક્ચ્યુઅલમાં છે જ નહીં, અને એને જ કારણે તું તારા લાખો રૂપિયા વધારાના બગાડી દે છે. એટલા માટે થઈને આગળના સમયમાં દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, અને તમે આગળના સમયમાં ચોક્કસ ગાડી લેવાના વિચારતો હશો. પરંતુ હવે ગાડી લેવી હોય ને તો પાંચ એવી વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે, એના વગર ગાડી બિલકુલ નહીં લેતા. એટલા માટે થઈને આજનો વિડીયો પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચાવડા. હવે મેગાની જેમ કદાચ તમારી પણ ઈચ્છા હશે કે આ દિવાળીએ તમે એક નવી કાર લો, અને ચોક્કસથી આપણો આ તહેવાર છે અને તહેવારોમાં સારી સારી વસ્તુ આપણે ઘરમાં વસાવતા જ હોય છે, એમાંની એક કાર પણ હોય છે. હવે કાર લેતી વખતે આપણે હવે પાંચ એવી વસ્તુઓ છે કે જે ધ્યાનમાં રાખવાની છે એ વિશે વાત કરી લઈએ. સૌથી પહેલું બજેટ નક્કી કરી લો. હવે સૌથી પહેલાં તો તમારે બજેટ નક્કી કરવાનું છે કે તમારે કેટલાની કાર લેવી છે. હવે સામાન્ય રીતે એ રીતના જોવામાં આવતું હોય છે કે તમારી વાર્ષિક આવક હોય ને એના 18 રૂપિયાની તમે કાર લઈ શકો છો. એટલે કે જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા હોય ને તો તમે 5 લાખ કે તેનાથી ઓછી કિંમતની કાર લઈ શકો છો. બીજું, જરૂરી હોય એવા ફીચરને જ પસંદ કરો. હવે સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે જેટલા પણ ડીલર્સ હોય છે ને આની સાથે સાથે જેટલા પણ મેન્યુફેક્ચર હોય એ આપણને એવી રીતના કાર બતાવતા હોય છે કે જેના ફીચર્સ અતિ સારા હોય છે. એમ બતાવતા હોય છે કે આના આ ફીચર વગર તમે તમારી કારને વિચારી પણ નથી શકતા. કંપનીઓ કારના મોંઘા વેરિયન્ટ્સમાં પણ આવા ઘણા ફીચર્સ આપે છે જે તમારા માટે જરૂરી બિલકુલ નથી, અને તમે ક્યારેય તે ફીચર્સનો ઉપયોગ કરતા નથી. આવી કારની કિંમત વધુ હોય છે અને મોંઘી હોવા છતાં તે પૈસા વસૂલ કાર નથી. હવે કારમાં 4 એવા ફીચર્સ હોય છે કે જે તમારે જાણવા જરૂરી છે. પહેલું, બિનજરૂરિયાતવાળા ફીચર્સ, એટલે કે જેમાં સનરૂફ, ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, હેડસઅપ ડિસ્પ્લે અને લેધર હેડ સીટ્સનો સમાવેશ થાય છે. બીજું, ઓછી જરૂરિયાતવાળા ફીચર, એટલે કે આના વિના કામ કરી શકાય છે અને બહારથી પણ આને ઇન્સ્ટોલ કરી શકાય છે, જેમ કે વેન્ટિલેટેડ સીટ્સ અથવા તો આની સાથે સાથે ઓટોમેટિક ફોલ્ડિંગ મિરર્સ. હવે આમ જોવા જઈએ ને તો કારના શોરૂમમાં તમે આને જ્યારે લેવા જાઓ ને અને આના જ્યારે જેટલા એટલે કે આ જે ફીચર્સ છે એના ભાવ પૂછશો ને તો બહુ જ વધારે છે. તમે અગર જો આને તમારી જરૂરિયાત હોય જ ને તો તમે બહારથી ને પણ આને લગાવી શકો છો. ત્રીજું, જરૂરિયાતવાળા ફીચર્સ, જેમાં જેવા સુવિધાઓ દરરોજ ઉપયોગી હોય છે અને જેમાં સલામતીની સુવિધાઓ પણ સામેલ હોય છે, જેમાં એડજસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ્સ, ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઓટો ડિમિંગ IRVM. આવી જરૂરિયાતો છે કે જે તમારી કારમાં હોવી જરૂરી છે. ચોથું, સેફ્ટી ફીચર. હવે આમ જોવા જઈએ તો સેફ્ટી ફીચર વગર તમે તમારી કારને ચલાવવાનું વિચારતા પણ નહીં અને વિચારવું પણ ના જોઈએ. હવે સેફ્ટી ફીચર કયા કયા છે એની પણ વાત કરી લઈએ. આ સેફ્ટી ફીચરમાં 360 ડિગ્રી કેમેરા, ડેશ કેમેરા, ટાયર મોનિટરિંગ સિસ્ટમ, સીટ બેલ્ટ, ABS અને એરબેગ. આમાં ખાસ કરીને ડેશ કેમેરા, ટાયર મોનિટરિંગ સિસ્ટમ અને ABS ખાસ જરૂરી છે. એમાં પણ ખાસ કરીને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અત્યારે મોટાભાગની કારોમાં આવે પણ છે અને એ જરૂરિયાત પણ થઈ ગઈ છે. હવે તમે બજેટ નક્કી કરી લીધું, બજેટ નક્કી કર્યા બાદ તમે ફીચર પણ નક્કી કરી લીધા, અને હવે તમારે નક્કી કરવાનું છે કે જે ડીલર્સ તમને વધારાના ફીચર્સ આપી રહ્યા છે, વધારાની એસેસરીઝ પકડાવી રહ્યા છે, તેનાથી તમારે બચવાનું છે. ડીલરશીપ કાર સાથે ઘણી એક્સેસરીઝ પૂરી પાડે છે જેની કિંમત ઘણી વધારે હોય છે. ડીલરશીપને બદલે માર્કેટમાંથી આ એક્સેસરીઝ ખરીદવાથી ઘણા પૈસા બચી શકે છે. ચોથું, આફ્ટર સેલ સર્વિસ. હવે સામાન્ય રીતે આમ તો જો કે સર્વિસ મોટાભાગની કંપનીઓ આપણને આપતી જ હોય છે નવી કાર ખરીદો ત્યારે. હવે બાઇકથી લઈને કાર સુધી મોટાભાગની જેટલી પણ વ્હીકલ લો ને એટલે આફ્ટર સેલ સર્વિસ લાગુ પડી જતી હોય છે. પરંતુ આફ્ટર સેલ સર્વિસ કેવી રીતના ઉપયોગમાં લેવાની છે, આ સાથે જ એના કઈ કઈ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે એ તમારે કાર લેતી વખતે જ ધ્યાનમાં લઈ લેવાની છે. ઘણી બધી વખત આપણને એવું ખબર પડતી હોય છે કે આ જે વસ્તુ છે, આ જે સુવિધાઓ છે એ આફ્ટર સેલ સર્વિસમાં નથી આવતી, જેના કારણે પછી આપણને ભારે નુકસાન પણ થઈ શકે છે. પાંચમું, વીમો. મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ દરેક કાર માલિક પાસે તેની કારનો વીમો હોવો જરૂરી છે. વીમા વિના કાર ચલાવવી ગેરકાયદેસર પણ છે. આમ કરવાથી ભારે દંડ અથવા તો કાર જપ્ત પણ થઈ શકે છે. માત્ર દંડના કારણે જ નહીં પરંતુ રસ્તાઓ પર વધતા જતા અકસ્માતોને કારણે પણ તમારા માટે કારનો વીમો જરૂરી છે.
હવે આ વસ્તુ એવી છે કે જે તમારે ખાસ કાર લેતી વખતે ધ્યાનમાં રાખવાની છે, પરંતુ હજુ પણ એવી કેટલીક વસ્તુઓ છે કે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ વસ્તુઓમાં કઈ કઈ છે એની પણ વાત કરી દઈએ. સૌથી પહેલા, વ્યક્તિએ હંમેશા જરૂરિયાત મુજબ કાર પસંદ કરવી જોઈએ. એક જ શોરૂમમાંથી ડીલ ફાઇનલ ન કરવી જોઈએ. વધુ સારી ડીલ મેળવવા માટે અલગ અલગ શોરૂમમાં જાઓ, બધી જ વસ્તુની ગણતરી કરો અને પછી જ કાર સિલેક્ટ કરો. આ બાદ તમે એકવાર નક્કી કરી લીધું કે તમારે કાર લેવી છે અને તમારે એ કાર કેવી છે એ માટે થઈને અલગ અલગ શોરૂમમાં જવું છે, તો તમે જઈ શકો છો. શોરૂમમાં જાઓ, સેલ્સમેન પાસે બધી જ વસ્તુની ડિટેલ લો, એન્જિનની ડિટેલ લો અને આ બાદ તમે એક કાર ટેસ્ટ ડ્રાઈવ પણ લો. ટેસ્ટ ડ્રાઈવ લેવી જરૂરી છે. છેલ્લું અને મહત્વનું કે તમે જ્યારે નક્કી કરી લીધું છે કે કાર લેવી છે અને એ પણ લોનથી, તો લોન કેટલી છે, કઈ રીતના છે, એનું વ્યાજ કેટલું હોઈ શકે છે, કેટલા વર્ષો માટે ભરવાનું છે, એ બધી જ વસ્તુ એક પણ ખાસ ધ્યાનમાં લઈ લેજો. આ વિડીયો પસંદ આવે તો હવે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાત.com ને એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો.